સવારમાં જો બે હું નાખી લીધી હવે પેઢિયા ખાતી જઈને હાલી ગયા હવે રખડવા તો આજે આખો ગરમી પલટી ગયો કેમ કે ઓલા ઘરે પાદડા બાંધી ધરી એમ એ પાદડાને ભેગા આપે છે રખડવા છે કાંટો ચંપલનો તૂટી ગયો તો નીકળવા દેતો નથી પાદડાને ભેગા લેવા હતા ભેગા આવે ને તો પડ્યા જવાના થઈ જાય ભેગા આવવાના આપણે જો બે હું અહીંયા રખડવા લઈ આવ્યો હતો ચક્કર મારવા અત્યારે પહોંચ્યા અને અત્યારે છે ને આપણે બીજી જગ્યાએ જો ટીચોની ઈંડા દેખાય છે ત્રણ છે આગળ ભાંગી નાખી તો એક જગ્યા અહીંયા છે બીજા આગળ આપણે નદીમાં જોયા હતા અહીંયા છે અને આ ઈંડા ત્રણ છે હજી હજી મૂકે છે કાલે હતા ને ઈંડા એટલે આજે જોયા મેં ટીટોળી હોય ને રાડો રાડ થઈ પડે ને આમણી જો ખાણ ભરી આમાં હારપને બધું પડ્યું છે ને અહીંયા છે ને મોટર ચાલુ પડ્યું છે પાણી પટ ભરાઈ ગયું ખાણમાંથી ખાણ ઊંડી બહુ છે હું છે મસ્તી ઉપડી આને તો આવી હરિયાળી હોય ને તો વિડીયો બનાવવાની મજા આવે અહીંયા છે એમાં વચ્ચો વચ્ચે એક બોર છે એમાં પાણી ફૂલ આવે છે દાટો મારેલો છે એમની રખડતી રખડતી ધીરે ધીરે જાય હવે ને આપણે જવાનું કે ટીટોળી ઈંડા જોવા ટીટોળી બેઠી છે કે ઉડી ગઈ તો દેખાતી નથી બેઠી તો છે તો આપણે અહીંયા જોઈ લઈએ તો દર વખતે આપણે જોયેલા હોય ઈંડા અમુક ટાણે ઈંડા ને ઊભી સાઈડમાં હોય ને એટલે વરસાદ ઓછો થાય ગયા વર્ષે હતા એવી રીતે ઈંડા અહીંયા ચાર છે અને જમીનદાર છે ચારે ચાર અલગ અલગ નિશાન દિશામાં છે જો એક આ સાઈડ દિશામાં એક આ સાઈડ આવી જાય ને એક ઓલો સેટ આવી જાય જો ટીટોલી પણ જો અમે ભાઈ ગઈ ભાગી ગયા આપણે અત્યારે રાડું ન દઈએ અત્યારે રાડું ના દઈએનું કારણ છે હજી એને બચ્ચા નીકળ્યા નથી બચ્ચા નીકળશે એટલે તમારે ઉપડી જાય ફૂલ રાડો રા આપણે જો બે બધી રખડી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં ને આજે છે રામનવમી તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો કેમ કે આપણે રામનવમી છે બે બધી આપણે રખડે છે અત્યારે આજે ઓલી રેઢિયાર ગાય બે હતી એ વહી ગઈ તે આજે આવી નથી એ કઈ ને આ પાણી બધું હોય ને ભરાય ભરાય એ બધું અહીંયા આવે ને અહીંયાથી આમને સીધો નદીમાં ઉતરી જાય અહીંયા રસ્તા પાણી બધું નીકળી આવે આપણે જો બે હું નાખીને હાલતા થઈ આવે ઘરે તડકો વધુ તપી ગયો છે થોડીક વાર રખડાવ લઈ આવ્યો હતો ને અહીંયા છે ને સિમેન્ટનું લાઈન નાખી હતી નર્મદાની આખી પટ્ટી બનાવી છે કેમ કે જોમાં પાણી આવે ને એટલે આ બધું ઉખડી ન જાય ને લાઈન નીકળી ના જાય જાહે દરિયામાં સીધી એના માટે એને આ સિમેન્ટ વોકર કરી નાખી દીધી છે પણ એ પણ રહેવા નહીં દી બે હું કેમકે ભાંગી પડે છે ને અત્યારથી જો ભાંગવા માંડી છે તો ચોમાં શું વધશે ને અહીંયા જો દવા અને બોટલ ને ઢગલા નાખી ગયા છે એક્સપાયર થઈ ગયો ને દવા એ આપણે જો ભાંગવા માંડી છે આવો કેમકે માથે માથે નાખી છે અહીંયા સુધી અહીંયાથી સીધી અમે વહી ગયું છે આગળ ઘરે આપણે ઘર પાસે સીધી નીકળે છે ચાલો ઘરે ઘરે આવે જાવ બોલા હલો હા એક્સપાયર થઈ ગયું દવાની બોટલને બધા જો અહીંયા આવીને ઢગલા કરી દઈએ બધી આમાં પડી આલી બાજુ દવાની ટ્યુબ એટલી પડી આ ઇન્જેક્શન એટલા પડ્યા બધા કેમ કે એક્સપાયર વસ્તુ બધી નાખી જ દેવાની હોય પાણી ભર્યું ને તો અહીં નાખે નહીં અત્યારે નાખી જાય એટલે પડી પડી વગર રહી જાય પાણી હોય ને તો શું છે કે વહી જાય આગળ વહી જાય ને દરિયામાં તણાઈ જાય બધું જાય ફૂલેની છે બધી ઊભી રહી ગઈ છે આ રખડે છે પાકડા મોટી ઊભી છે આ ઉમરો થઈ ગયો અહીંયા
એટલે આને ઉખેડીને આપણે ઘરે વાવવો છે. આજ નહીં મેળ આવે, કાલે પાણી બોટલ ક્યાંક ભરી લઈએ નદીમાંથી આવે ને, ત્યાં પાણી નાખીને પોચું થઈ જાય તો છે ને કોથળી નાખીને ભાઈ લઈ જાઓ સીધો ઘરે. પેલા ડોલમાં મોટો કરી લેવો થોડો, પછી અમે વાવવું છે. બધી હાલતા થઈ ગયા. અહીંયા જો આ બેઠું છે ને ઘોળ છે, પડખે જાવ તો ઉડી જાય. અહીંયા ઉપર બેઠું બે છે, એક તો ઉડી ગયું. જોજો હવે સારું ને ભાઈ, વેમો પણ હાલતી થઈ ગઈ આપણી ઘરે. હવે આગળ મળીએ પછી. તો આપણે મંગો ગોરી બે એમાં દીકરી બાજીરામ મંડાણો ગયો હમણાં ભાગશે. આ પણ હમણાં ભાગવાની તૈયારી કરે છે. બાકી બધા જો ચરીને બે ગઈ. હા જો બી કોક નું ખેતર પહેલું ને આવી બે ગયા અહીંયા નિરાતે. તાવ ભરે ચોકલેટ બાકી જ દેવાની. જઈ નાગરાજ ની પડખે જાણે એટલે નાગરાજ ઉભો ન રહી ભાગશે, કેમ કે એને પડવાની જ છે. જઈ નજીક બાજુમાં ગમે થાય ભેગો એટલે એક લાકડી મારી લેવાની એટલે યાદ રહીએ કે બોલાણું નથી જી. જોયું હમણાં ભાગશે ભાઈ, જો એને કા બટકી બટકી બાર મહિને કોઈ કીએ નહીં, કેમ કે વાડા અંદર જ ખાવું છે. સીડી એ રાખી આડી નીચેથી આખે બે ચાર પગ નીચે આમ પડી જાય હાવ એમ જાય. આમાં હે ને પેડિયા પાકી પડ્યા છે ફૂલ, તો બધા હે ને અંદર પડે. આપડે છે ને જાફરી આ રહે છે આજે ગરમી માં આવવાની છે એક બે દિવસ માં. ખબર પડી ગઈ એટલે બે બે વાહે છે હવે માર બચ થાય એની એકબીજાની. આપણે વિચારીએ આમાં મૂરાનું બીજદાન કરાવી, આજ નહીં થાય ને તો કાલે આપણે કરાવશું ફાઈનલ. આગળ ઉભો રહી ગયો આડો અહીંયા રખડ્યા. આપણે અહીં જો થોડું છાણ એનામાં નાખી દે હરખા કરી નાખી, ખાતર એને બધું ભેગું થઈ જાય. ખીલાના વાહીના બધા વહેરા તો આમાં નાખી દીધા છે. છાણ ઉપરથી રેકડી ખાલી કરી નાખી નીચે. તો અત્યારે છે ને અહીંયા ગરીબી મંગુ અને આ ગાય આવી છે, કેમ કે વાહન ખંજોળ કરતો હતો ને માથે ઊભો થયો મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. આ પણ આ બીલો છે જો નંબર ને આવી ગાયું માણસ માખી નાખી જાય તો હદ કહેવાય. પછી હા અત્યારે કમ્પ્લીટ જો કાંઈ બોલે નથી એમ દોઈ લ્યો. જો દૂધ આવે છે પાક હું કારણ કે મૂકી જાય છે ને એ ખબર નથી પડતી. કાં ફરતું નહીં હોય ને કાં ફરી જતું હશે ને રહેતું નહીં હોય એવું હોય. હું જે ખોટે ફરી જાય ને ચોમાસું આવશે ને એટલે પકડી જશે.
એનું એવી રીતે છે. ખાંજવાળો તો આવે, વિડીયો ગમ્યો તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરજો.